સારામાં સારા રિટર્ન આઈડીએફસી તમને પોસ્ટ કરતા જોવા મળશે અને ત્યાં રોકાણ કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. અને ત્યારે જ આપણે જોવા જઈએ જિગ્નેશ, આઈડીએફસી સાથે જ બીજા કયા એનબીએફસી માં ટેકનિકલ ચાર્ટમાં તમને લાગે છે કે એક સારી એવી ખરીદારી કરવી જોઈએ? નિશા, બીજા પણ એનબીએફસીની વાત કરીએ તો ઘણા બધા એનબીએફસી સ્ટોક્સ દે આર જસ્ટ રેરિંગ ટુ ગો. એ લોકો પણ ઉપર જવાની અત્યારના મૂવ આપી રહ્યા છે, પરંતુ અત્યારના માર્કેટ એક કન્સોલિડેશન ઝોનમાં છે. આપણે જાણીએ છીએ કે શોર્ટ ટર્મ માટે માર્કેટ અહીંયાથી ઘણું બધું નીચે જવાનું છે, એટલે જ્યારે પણ એનબીએફસીમાં તમે એન્ટ્રી કરો તો કરવી જોઈએ, પરંતુ એ સ્ટેગર્ડ મેનરમાં એન્ટ્રી હોવી જોઈએ અને દરેક વખતે નીચેના લેવલથી તમારે તમારું કોસ્ટ એવરેજિંગ કરીને ઉપરની તરફ જઈ શકો. એનબીએફસીમાં મારી દ્રષ્ટિએ એસકેએસ માઇક્રો હજી પણ ઘણા સારા અપટ્રેન્ડમાં છે, અને એ સાથે બીજા ઘણા એનબીએફસી જે પોતે અપટ્રેન્ડમાં ચાલી રહ્યા છે તેમાં એન્ટ્રી લેવાનું વિચારી શકાય. ઓકે, ત્યારે જો આગળ વધીએ તો ફેડરલ બેંકના પરિણામો ગઈકાલે આવ્યા હતા અને બેંકનો નફો